क्या कहेगे लोग, जोर जोर थी दांत काटशो तो लोग गांडा के, हाचो प्रेम करशो तो आवारा के, धीमे धीमे काम करशो तो टाटा के, फटाफट करशो तो एम के बाप नु लूटाई जाए। कोई भूल थी ने तो सलाहकारो वधी जाए, क्या रड़ाई जाए तो माय कांगला कहे, अने मजबूत थी ने आ समाज रिया ने तो लागणी विना ने कहे, घरवाली ने साहेब थोड़ोक वधु प्रेम थी जाए ने तो वव वगो कहे, अने मानु जो मानवा मीडिया दुनिया मावड़ियो कहे, दुनिया ने एक बाजू थी हूं ने तमे नथी पहोंची गवाना, कारण के दुनिया ना 90% लोग साहेब के समाज हूँ करे छे, बीजा नु ध्यान राखवा जन्म लीधो छे, जीवन बहु टूकू छे मारा वाला, ईश्वर नु बेस्ट सर्जन એટલે માણસ છીએ, અને આપણે કેવા છે એનું સર્ટિફિકેટ સાહેબ સમાજ પાસે લેવાની જરૂર નથી, તમારા હૃદયને પૂછો, હૃદયને વિશાળ બનાવો, નીતિ અને ગતિને શુદ્ધ રાખો, તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો છો સાહેબ, બસ શરત ખાલી એટલી છે, પાંખો તમારી હોવી જોઈએ સમાજની નહીં, નબળા સમયની અંદર ક્યારેય નબળા વ્યક્તિની મદદ ન લેવી, કારણ કે ઋણ ચૂકવવામાં પોતાનો જીવ આપી દેહો ને તોય એને સંતોષ નહીં થાય, કદાચ લેવાઈ ગઈ હોય તો પણ સાહેબ એની નિંદા કે નફરત ન કરવી, કારણ કે ક્યાં સમયની અંદર ક્યાં જઈને બેહવું ને સાહેબ એ લોકો ભણાવીને ગયા છે, એટલા માટે એમ બને તો આભાર માનીને નીકળી જવું, અને મગજ નામની વસ્તુની અંદર સાહેબ ઈર્ષા નિંદા ને નફરત નામની એપ્લિકેશનો કોઈથી ડાઉનલોડ ન કરવી, જિંદગી હેંગ થઈ જાય મારા વાલા, માણસનો અંદરનો હું જ્યારે મોટો થાય ત્યારે જ બહારના હુંનું પતન થાય છે, ગમે એટલા મોટા થઈ જઈએ પણ અંદરના વિદ્યાર્થીને ક્યારે મરવા ન દેતા, અને આપણી મહેફિલમાં બધા નીચું જોઈને આપણી વાત સાંભળીને વાહ વાહ કરે ને તો એમનો સમજવું કે આપણા ગુલામ છે, કારણ બધા પોતપોતાની ગલીના બાદશાહ જ હોય છે, બીજાને ડરાવનારાને મેં અંદરથી બહુ ડરતા જોયા છે, ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પડતા જોયા છે, શંકાશીલ માણસોને મોટા જહાજોમાં પણ મરતા જોયા છે, અને ઈશ્વર ભરોસે રહેનારા પાંધી તૂટેલી નાવમાં પણ મેં તરતા જોયા છે, પ્રેમના સંબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી, પૃથ્વી કોઈના બાપના ઓર્ડરથી થોડી ફરે છે, આ પ્રકૃતિ ભોલપણને ચાહે છે, એટલે તો નિખાલસ માણસોની આજુબાજુમાં બુદ્ધિશાળીઓ ફરે છે, યાદ રાખજો અહીંયા મારા અને તમારા નિયમો ને સિદ્ધાંતો ને પોતિકા સત્યની કોઈ વેલ્યુ નથી, કારણ કે આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોય ને સાહેબ એની ઘરની દિશા અને દશા ને વાતાવરણનું એના માલિકને જ ખબર હોય, અને આપણો માલિક પરમાત્મા છે, એના નિયમો ને સિદ્ધાંતોથી આપણે ચાલવું જોઈએ, બાકી સિકંદર ને નેપોલિયન જેવા અહીંથી ઘણા નીકળી ગયા, અને હાથીને ટન મોટે ખાવા જોઈ છે છતાં પણ કોઈ વ્યવસ્થાની જરૂર નથી, અને હું ને તમે બે રોટલીના પેસેન્જર છીએ, ભરોસો ન થાય ને તો ન કરતા મારા વાલા, પણ શંકા કરીને અપમાન કરવાનો મારો તમારો કોઈ અધિકાર નથી સાહેબ, ઝીણી ઝીણી ભૂલોથી એક ભૂલોનો પહાડ બને છે, અને એનું નામ છે નિષ્ફળતા સાહેબ, એક એક ભૂલોને સુધારવા માટે જિંદગી ખર્ચી નાખવી પડે છે, રોજે રોજ ઝીણી ઝીણી ભૂલોને સુધારી લઈશું ને તો નફાની અંદર જિંદગી હશે, અને જેને પોતાની ભૂલો શોધવાની તાલાવેલી છે તે વ્યક્તિ પોતાના જીવનને નવી ઊંચાઈ તરફ લઈ જાય છે, અને મને દયા આવે છે એ લોકો ઉપર કે જે પોતાની ભૂલને ભૂલ નથી એ સાબિત કરવામાં પોતાનું અનમોલ જીવન ખર્ચી નાખે છે, જીવનમાં માણસને ઠાક શેનો લાગે છે ખબર છે, આખી જિંદગી મેં આના માટે આ કર્યું છતાં પણ એ વ્યક્તિએ મારા માટે કંઈ કર્યું નહીં, આ અપેક્ષા માણસને જીવનમાં ઠકવી દે છે, અને મોટી વાત તો એ છે કે આપણે ઘણું બધું જીવનમાં જાતું કરી દઈએ છીએ પણ છેલ્લે એક વાત લઈને ઊભા હોઈએ છીએ કે મેં આના માટે કેટલું જાતું કર્યું, પણ એ વાતને આપણે ક્યારેય જતી નથી કરતા, એ જીવનમાં ઠાકોડો બહુ મોટો લાગે છે, હું અને તમે કોઈ માટે કરતું નથી, બધા એકબીજાનું માધ્યમ છે, અને આપણે કોઈને ઉચકીને ચાલી રહ્યા છીએ ને એ બહુ મોટો વહેમ છે સાહેબ, નીચે નજર નાખીને જોજો મને અને તમને પણ કોઈ ઉચકીને ચાલી રહ્યું છે.